नमस्कार मित्रों, हूँ बंसा नदी पानी म्युनिसिपल कमिश्नर सूरत। आज रोज 16 जून 2020 सांजे 5:50। गई काल सुधी पॉजिटिव केसों 2689 हता, 2689। आज रोज 58 नवा केसों अत्यार सुधी नोंधाया छे, अने जे अत्यार सुधीना कुल केसोनी संख्या 2747 થયા છે અને પોઝિટિવિટી રેશિયો એ 10.4% છે। જે મૃત્યુ છે, આજે બે લોકોનું મૃત્યુ નોંધાયેલા છે। એક 79 વર્ષના સ્ત્રી, ઉધના ઝોનના બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને થાઇરોઇડની ઓલરેડી એ દર્દી હતા, અને કોવિડના સાથે એનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં એનું મૃત્યુ થયું છે। બીજા 54 વર્ષના પુરુષ અમરોલી કતારગામ ઝોનના હતા, અને એમને પણ ડાયાબિટીસનું બીમારી ઓલરેડી એ દર્દી હતા, અને સિવિલ હોસ્પિટલમાં એમનું મૃત્યુ થયું છે। જે પોઝિટિવ કેસો છે, એ પોઝિટિવ કેસો આજે પણ કતારગામમાં 21 આવેલા છે, અને બીજા ઝોનમાં 8, બરાછા એમાં, લિંબાયતમાં 8 છે, અને સેન્ટ્રલ ઝોનના 5, બરાછા બીના 3, રાંદેરના 3, ઉધનાના 4 અને અઠવાના 6 થઈને 58 થાય છે। જે અત્યારે કુલ જે પોઝિટિવ છે, એમાંથી સક્રિય કેસ 761 સક્રિય કેસ છે, એટલે 761 જણા અત્યારે હોસ્પિટલમાં એ સારવાર લઈ રહ્યા છે અથવા પોતાના ઘેરે સારવાર લઈ રહ્યા છે। 761માંથી જે પોતાના ઘેરે સારવાર લઈ રહ્યા છે એવા 46 વ્યક્તિઓ છે, અને જે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એવા 396 જણા છે સિવિલ હોસ્પિટલમાં, અને જે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એ 157 જણા છે। અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં વધારેના વધારે પેશન્ટ આવી જાય છે, અને જે લોકો ક્રિટિકલ પેશન્ટ છે એમાં ઓટુ પર 129 જણા છે, બાયપાપ પર 38 જણા છે અને વેન્ટિલેટર ઉપર 15 જણા છે। જે સમરસ ખાતે પેશન્ટ સારવાર લઈ રહ્યા છે એવા 162 પેશન્ટ, સ્ટેબલ પેશન્ટ ત્યાં સમરસ ખાતે છે। ગઈકાલ સુધી ડિસ્ચાર્જ થયેલા સંખ્યા 1840 હતા, આજ રોજ 51 ડિસ્ચાર્જ થયા છે, સમરસમાંથી 9 અને સિવિલમાંથી 42। કુલ ડિસ્ચાર્જનું સંખ્યા 1891 છે, અને 68.8% ડિસ્ચાર્જ રેટ અને સાજા થયેલા રેટ છે। જે ઝોન વાઇઝ ક્વોરન્ટાઇન સેન્ટર્સ છે એમાં 170 જણા છે, અને હોમ ક્વોરન્ટાઇનમાં 9513 જણા છે। એક્ટિવ સર્વેલન્સ માટે અત્યારે 1585 ટીમ છે, કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે 33, ફીવર ક્લિનિકના 48 અને જેમિની આપ મારફત આપણને 523 એઆરઆઈના કેસ આજે મળ્યા છે। જે ક્લસ્ટર ખાસ કરીને મેનેજમેન્ટ છે એ અગત્યનું એટલા માટે છે કારણ કે ક્લસ્ટરમાં જ લગભગ 75% કેસો ક્લસ્ટરનું જ આવે છે, એટલે જે ક્લસ્ટર વ્યવસ્થિત રીતે મેનેજ થઈ જાય તો એના માટે ક્લસ્ટરમાં ખાસ ટીમો કરેલા છે। એમાં 669 ટીમ ક્લસ્ટર માટે છે, ક્લસ્ટર સિવાયના વિસ્તાર માટે 1090 જેટલા ટીમો છે, અને જે ટોટલ ટીમો છે એ 1585થી વધારે ટીમો અત્યારે કાર્યરત છે। એઆરઆઈ ખાસ કરીને અત્યારે જે પ્રાથમિક સારવાર છે એ પ્રાથમિક સારવાર એઆરઆઈનું પ્રાઇવેટ ક્લિનિકમાં અને આપણા આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવ્યું છે। જે કોન્ટેક્ટમાં આવતા વ્યક્તિઓ છે, અત્યારે આપણે જેટલા પણ એઆરઆઈના કેસ છે એ એઆરઆઈના કેસને આપણે ખૂબ વ્યવસ્થિત રીતે લેવું પડશે, અને એના જે સગા સંબંધી છે એ લોકોને પણ એટલું કાળજી લેવું પડશે, અને પ્રાથમિક સારવાર ઇમિડિયેટલી આપવું એ જરૂરી છે। કેટલા કિસ્સાઓમાં એવી રીતે ખબર પડે છે કે ત્યાં કોમ્યુનિટીમાં લોકો ઇમિડિયેટલી અર્લી કહેતા નથી અને વહેલા કહેતા નથી, એટલે પછી છેલ્લે જ્યારે હોસ્પિટલમાં આવે છે ત્યારે એમનું સ્થિતિ ખૂબ નાજુક અને ગંભીર હોય છે। એટલે પોતાના અમૂલ્ય જીવનને આપણે ખૂબ દરકાર લઈને
પહેલાથી અગર દવા લેવામાં આવે, પ્રાથમિક સારવાર લેવામાં આવે, તો કોઈ પણ રીતે આ છેલ્લા જે સિચ્યુએશન થાય છે જ્યારે ઓક્સિજન ઓછું થઈ જાય છે, જ્યારે બાયપાપ ઉપર અને વેન્ટિલેટર ઉપર પેશન્ટને ચઢાવવું પડે છે, ત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર હોય છે. એના કરતાં લોકો અગર પ્રાથમિક સારવાર લઈ લે, અને આપને હું ખાતરી આપું છું કે આપના આપ અગર ઈચ્છો તો આપના કોઈ પણ રીતે હોસ્પિટલાઇઝેશન આપણે નહીં કરીશું. કારણ કે મેં અગાઉ પણ કીધેલું હતું કે 94થી ઓછું અગર ઓક્સિજન સેચ્યુરેશન હોય તો આપ ઘેરે રહીને પણ આપ દવા લઈ શકો છો. એટલે પણ દવા લેવાનું એ અગત્યનું છે. અગર કોઈ દવા ના લે અને પછીથી સિવિલ હોસ્પિટલમાં આવે તો ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે અને ઘણા બધા કિસ્સાઓમાં મૃત્યુ પણ થાય છે. જે કોમોર્બિડ છે એ આપણા માટે ખૂબ અગત્યનું છે, કારણ કે એ લોકો છે જેના ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, હાર્ટના બીમારી છે, બીજા કિડનીના બીમારી છે, એવા લોકો આપણા એનો એ લોકો આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે એ લોકોનું મેનેજમેન્ટ એસએમસી દ્વારા ખાસ વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. જે 87,338 જેવા ટોટલ કોમોર્બિડ કેસીસ છે, એમાંથી એ તમામ લોકોને એસએમસી દ્વારા અટેન્ડ કરવામાં આવે છે. જે આજરોજ સુધી લગભગ 41,165 વ્યક્તિઓને એ બીજી વખત અટેન્ડ કરવામાં આવ્યું છે, અને એમને હોમિયોપેથી, એમને અગર એચસીક્વેસ અથવા ક્લોરોક્વિન અથવા આઈસી મટીરિયલ, વિટામિન્સ, એ પ્રકારે એમનું જરૂરિયાત મુજબ એમને ટ્રીટમેન્ટ પણ શરૂઆતથી આપી દેવામાં આવેલ છે. એટલે ખૂબ અગત્યનું એ છે કે આપણે તમામ લોકો સાથે મળીને, ખાસ કરીને જ્યારે આ કોમોર્બિડનું બાબત હોય ત્યારે આપણે તમામ લોકો સાથે મળીને કોમોર્બિડ મેનેજમેન્ટ એ આપણા માટે ક્રિટિકલ હોય છે. જે એન્ફોર્સમેન્ટ મેનેજમેન્ટ એ આપણા માટે પણ ક્રિટિકલ છે, અને એમાં અત્યારે ઘણા બધા લોકો પાસેથી અત્યારે દંડનું પ્રમાણ જે છે એ વધારી નાખ્યું છે. લગભગ 1,29,800 રૂપિયાનું આજરોજ ખાલી દંડ કરવામાં આવ્યું છે. હોમિયોપેથી આજે 1,02,606 જણાને હોમિયોપેથી બીજા રાઉન્ડનું આપવામાં આવ્યું છે. આજે સુરત દિલ્હીથી 40 જણા આવ્યા છે, રોડ માર્ગે 318 જણા પલસાણા પાસે બાજુથી, અને ટ્રેન માર્ગે 1,039 વ્યક્તિઓ ટ્રેન માર્ગે આવ્યા છે. ડિસઇન્ફેક્શન આજે 3,559 સ્થળોમાં કરવામાં આવ્યું છે, અને કુલ સેનિટાઇઝેશન અને ડિસઇન્ફેક્શન 4,01,028 સ્થળોમાં કામગીરી કરવામાં આવ્યું છે. આજે સવારે 20 મેડિકલ વાન જે છે એ આરોગ્ય સંજીવની રથ એનું લોન્ચિંગ, એમાં માનનીય મેયરશ્રી અને અન્ય પદાધિકારીશ્રીઓ પણ સાથે હતા, અને એ શહેરીજનો માટે મેયરશ્રી દ્વારા ખુલ્લું કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને એમાં લોકોના સુધી દવા આપવા માટે એમાં ડૉક્ટર પણ છે, એમાં ફાર્માસિસ્ટ પણ છે, એક એએનએમ સ્ટાફ છે, અને સંપૂર્ણ રીતે સજ્જ થયેલા આ જે છે એ આરોગ્ય સંજીવની રથ છે, અને એમાં દવા અને બીજા તમામ પ્રકારના સુવિધાઓ આમાં ઉપલબ્ધ છે. એટલે ખાસ કરીને જ્યારે આ આટલું કોર્પોરેશન અને રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે, ત્યારે લોકોને એટલું છે કે પોતાનો માહિતી આપીને અને એમનું જે કંઈ પ્રશ્ન છે એ ત્યાં મોબાઈલ વાન ઉપર કહી શકે અને એમના પાસેથી પ્રાથમિક સારવાર લઈ શકે, તો એ આપણા માટે ખૂબ સારું રહેશે. આજે અલગ અલગ હોસ્પિટલોનું પણ મુલાકાત અત્રેશ્રી દ્વારા અને કલેક્ટરશ્રી દ્વારા લેવામાં આવેલ છે. એમાં મસ્કતી હોસ્પિટલ છે, સ્પીમેરના મલ્ટીલેવલ પાર્કિંગવાળું જે સેક્શન છે, આઇસોલેશન વોર્ડ એનું છે, અને આયુર્વેદિક હોસ્પિટલ છે, સુરત જનરલ હોસ્પિટલ છે, અને ડાયમંડ હોસ્પિટલ અને કિરણ હોસ્પિટલનું પણ મુલાકાત લેવામાં આવ્યું છે. એટલે અત્યારે ખાસ કરીને જરૂરિયાત એ છે કે કમ્યુનિટીમાં ત્યાં લોકો જલ્દી સારવાર અને જલ્દી ટ્રીટમેન્ટ એ આપણા માટે કી રહેશે. આગામી દિવસોમાં લોકોનું સાથ સહકાર મળી રહે એ પ્રાર્થના સાથે હું બિરમું છું. ધન્યવાદ.
कोविड-19 जैसी महामारी से बचने का एक ही तरीका है, इम्यूनिटी बूस्ट करना। सिद्धांत अल्ककैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है। सिद्धांत अल्ककैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है जो अल्कलाइन एंटीऑक्सीडेंट नेचुरल एंटीबायोटिक है और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है। सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है। सिद्धांत लाइम प्राइवेट लिमिटेड।